બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલા ઢેલાણા ગામમાં ગ્રામ પંચાયત અને વાસ્મોના સંયુક્ત ઉપક્રમે પાણીનો વેડફાળ અટકાવવા પાણીના મીટર લગાવવામાં આવ્યા છે, જેને લઈને ગામજનોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળતા ગામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ગ્રામ પંચાયત દ્વારા પાણીના મીટર લગાડવામાં આવતા પાલનપુરના ઢેલાણાની ગ્રામ પંચાયત પ્રથમ ગ્રામ પંચાયત બની છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલા ઢેલાણા ગ્રામ પંચાયતને પાણીનો વેડફાળ થતો અટકાવવા માટે આગવી પહેલ કરી છે. ગ્રામ પંચાયત અને વાસમોના સંયુક્ત ઉપક્રમે ગામમાં આવેલા તમામ ઘરોમાં પાણીના કનેક્શન હતા ત્યાં પાણીના મીટર લગાવવામાં આવ્યા છે, જેના પગલાં અગાઉ ગામમાં પાણી પુરવઠો જે છે 6 કલાકમાં પહોંચી વળતો હતો તે હવે માત્ર 2 કલાકમાં તમામ ઘરો સુધી પાણી પહોંચ્યું છે અને ગામમાં થતો પાણીનો વેડફાળ પણ અટક્યો છે. ત્યારે ગ્રામ પંચાયતની આગવી પહેલને ગ્રામજનો દ્વારા વધાવી લેવામાં આવી છે. ગામ લોકોએ કે જે ઊંચાણવાળા વિસ્તારમાં રહેતા હતા તેમના ઘરોમાં પણ હવે પાણી સહેલાઈથી પહોંચે છે અને સમગ્ર ગામમાં પાણીની સમસ્યા હતી તેનો મોટો હલ થયો છે. પાલનપુરના ઢેલાણાની ગ્રામ પંચાયત પ્રથમ એવી ગ્રામ પંચાયત છે કે જે સમગ્ર ગામમાં પાણીના કનેક્શન પર મીટર લગાવવામાં આવ્યા છે. અશોક રણાવસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. હા, ગામ ઢેલાણા, દોલીબેન સેધાભાઈ. અને અમારે પાણીની ખૂબ પેલી તકલીફ પડતી હતી પહેલાં, પણ અમારે ઓછું પાણી આવવાથી મોટર પણ કરતાં પણ તો પાણી ભરાતું નહીં. જ્યારે પ્રેશર પાઇપો આવી, મીટર આવ્યું એટલે અમારે ખૂબ પાણીની સગવડતા મળી છે. અમે કોઈ પણ પાણીનો બગાડ કરતા નહીં. જ્યારે પાણી ભરાય એટલે અમે બંધ કરી દઈએ છીએ. અને હાલ અમારે કોઈ ખાબોચ્યાને ભરાતા દઈએ પણ ભરાતા નહીં. જ્યારે પાણી ભરાય એટલે અમે બંધ કરી દઈએ. અને હાલ અમારે ફૂલ પાણી આવે છે. પહેલા અમારે ધીમું ધીમું આવતું એટલે પાણી કોઈ આવતું જ નહીં. અમુક ટાઈમે તો બપોરે આવે. હાલ તો અમારે કમ્પ્લીટ ટાઈમસર પાણી આવી જાય, અમારે પાણી ભરાઈ જાય, બધી સુવિધા મને મળી જાય પાણી. મીટર લગાવવામાં આવે કેવો ફાયદો છે? ના, સારો ફાયદો છે, કારણ કે અમારે પાણી ભરાઈ જાય છે ટાઈમસર અને બગાડે અમારે નહીં થતો. જે ભરાઈ જાય એટલે સતત બંધ કરી દઈએ. પહેલા બધું